मनपा चूंटणी माटे कोंग्रेसमां दावेदारोनो राफडो फाट्यो। छ महानगरोमां 3,500થી વધુ દાવેદારોએ માંગી ટિકિટ। કોંગ્રેસની આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ પહોંચ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટોની વહેંચણીને લઈ થશે ચર્ચા। ભાજપમાં પણ નેતાઓએ પરિવારજનોની ટિકિટ માટે લોબિંગ શરૂ કર્યું। વડોદરામાં મધુ શ્રીવાસ્તવે તો રાજકોટમાં કુંવરજી બાવળિયાએ પરિવારજન માટે માંગી ટિકિટ। કચ્છના પ્રવાસે પહોંચ્યા ભાજપ પ્રમુખ સીઆર પાટીલ, જિલ્લા તાલુકા પ્રમુખ સાથે કરશે બેઠક। જામનગરમાં જયેશ પટેલના ખોફે ફરીથી માથું ઉંચક્યું। ઈવા પાર્ક નજીક ટીના પેઠડિયા પર કરાયું ફાયરિંગ, પોલીસે આરોપીઓને શોધવા શરૂ કરી તપાસ। આજે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી, 13 બેઠકો માટે શરૂ થયું મતદાન। 28 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં, તો 5 બેઠકો બિનહરીફ। નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। મેટ્રો ન્યૂઝ સાથે હું છું બંસરી શાહ। તમામ મહાનગરોની વાત કરીએ તો મેટ્રો ન્યૂઝની શરૂઆતમાં મેટ્રોના મહત્વના સમાચાર પર નજર કરીએ। વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો આજે 7મો દિવસ, 7મા દિવસે પણ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે હવે જો વાત કરીએ જામનગરની તો જામનગરમાં ફરી એકવાર કુખ્યાત જયેશ પટેલનો ખોફ જોવા મળ્યો છે। અને હવે વાત રાજકોટની તો માર્કેટયાર્ડમાં આજે મરચાની અધધ આવક થઈ છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી। અમદાવાદમાં આજે વેક્સિનનો 7મો દિવસ છે, જ્યારે જામનગરમાં ફાયરિંગની ઘટના જોવા મળી છે। આ સાથે જો વડોદરાની વાત કરવામાં આવે તો કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરાઈ। તો વધુ એક મહત્વના સમાચાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને મહત્વના સમાચાર। ભાજપમાં પરિવારવાદ જોવા મળ્યો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં પરિવારવાદ જોવા મળ્યો। પરિવારવાદનો વિરોધ કરતી પાર્ટીમાં જ પરિવારવાદ જોવા મળ્યો। સિનિયર નેતાઓએ પરિવાર માટે લોબિંગ કર્યું અને આ સાથે જ રાજકોટ વડોદરામાં નેતાઓએ પરિવાર માટે પણ ટિકિટ માંગી। કેબિનેટ મંત્રી સહિતના નેતાઓએ પણ પોતાના પરિવાર માટે ટિકિટ માંગી। બહેન પુત્ર અને પુત્રવધુ માટે ટિકિટ માંગવામાં આવી। કુંવરજી બાવળિયા, મધુ શ્રીવાસ્તવે પણ પોતાના પરિવાર, પુત્ર પુત્રવધુ માટે ટિકિટ માંગી। લાભુ ખીમાણિયા અને શૈલેષ સોટાએ પણ પોતાના પરિવાર માટે ટિકિટ માંગી। રાજકોટ વડોદરામાં નેતાઓએ પરિવાર માટે ટિકિટ માંગી। કેબિનેટ મંત્રી સહિતના નેતાઓ પોતાના પરિવાર માટે ટિકિટ માંગી રહ્યા છે। તો વડોદરાથી અમિત ઠાકોર જોડાયા છે આપણી સાથે। જે અમિત, આજે પરિવારવાદ જોવા મળી રહ્યો છે તે અંગે શું અપડેટ છે? જુઓ, અત્યારે વડોદરા મહાનગરપાલિકા સહિત રાજ્યની તમામ જે મહાનગરપાલિકાઓ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવી છે। ન માત્ર મહાનગરપાલિકા પરંતુ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ જેટલા પણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરવા ઈચ્છે છે તેની સેન્સની પ્રક્રિયા હમણાં જ પૂરી થઈ છે અને
आ प्रक्रिया दरमियान एक मोटी अने महत्वनी बाबत ए सामे आवी छे के भारतीय जनता पार्टी में पण टिकिट माटे परिवारवाद जोवा मळी रह्यो छे। आ एज पार्टी छे के जे कांग्रेस विरुद्ध आक्षेपो करीने गांधी परिवार ने टार्गेट करीने परिवारवाद नो आक्षेप करती आवी छे। ए अत्यारथी नथी, पहेलेथी ज करती आवी छे अने हवे एज पार्टी में परिवारवाद जोवा मळी रह्यो छे। वडोदरानी जो बात करवामां आवे तो वडोदरा महानगरपालिका में शैलेष मेहता के जो रनिंग काउंसिलर छे अने हालना डभोईना धारासभ्य छे भारतीय जनता पार्टी ना, तेओ आ वखते वडोदरा महानगरपालिकानी चूंटणी में जंप लावा इच्छता नथी। तेओ धारासभ्य छे अने धारासभ्य पदे ज तेओ रहेवा मांगे छे, परंतु तेमणे पोताना वोर्ड में पोताना स्थाने पोताना पुत्र माटे लॉबिंग कर्युं छे, तेमनी माटे टिकिट मांगी छे। तेमना जे पुत्र छे ध्रुमिल मेहता, तेमना माटे शैलेष मेहताए टिकिट मांगी छे। आ अंगे तेमने पूछवामां आवता તેમણે કહ્યું છે કે તેઓએ 33 વર્ષથી પ્રજાની સેવા કરી છે, એટલે ખેતર તેમણે ખેડ્યું છે, તો પાક લેવાનો અધિકાર તેમના પુત્રને જ છે। આ ખૂબ મહત્વનું નિવેદન છે। તેમણે એ પણ કહ્યું કે કોઈ નેતાનો પુત્ર ટિકિટ ન માંગી શકે તેવો કોઈ નિયમ કે ક્રાઇટેરિયા નથી, એટલે આ ખૂબ મહત્વનું નિવેદન ભારતીય જનતા પાર્ટીના એમએલએ દ્વારા આપવામાં આવ્યું છે આ મામલે। કારણ કે આ એ જ પાર્ટી છે કે જે શિસ્તની પાર્ટી કહેવાય છે, ક્રાઇટેરિયા ખૂબ સ્ટ્રોંગ હોય છે, પરંતુ તેમ છતાં પરિવારવાદ ચાલી રહ્યો છે અને પોતાના પુત્રો માટે ટિકિટ માંગી રહ્યા છે। એટલું જ નહીં, મધુ શ્રીવાસ્તવ કે જેઓ વાઘોડિયાના ધારાસભ્ય છે, તેમને તો હદ કરતા પોતાની પત્ની, પોતાની પુત્રી અને પુત્ર ત્રણેય માટે ટિકિટ માંગી છે। પત્ની માટે જિલ્લા પંચાયતની બે અને તાલુકા પંચાયતની એક બેઠક, પુત્રી નીલમ માટે જિલ્લા પંચાયતની એક બેઠક, જ્યારે કે પુત્ર માટે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15માં ટિકિટ માંગી છે। એટલે સૌથી ચડિયાતા કોઈ નેતા કહેવાય તો એ મધુ શ્રીવાસ્તવ છે। તેમણે પોતાના આખા પરિવાર માટે ટિકિટ માંગી છે, એટલે તેમણે પોતાના પરિવારને જ ટિકિટ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે અને આ અંગે લોબિંગ પણ શરૂ કર્યું છે। એટલું જ નહીં, સંખેડાના ભાજપના ધારાસભ્ય અભયસિંહ તડવીએ પણ પોતાના પુત્ર માટે ટિકિટ માંગી છે। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ પણ વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં પોતાની પુત્રી માટે ટિકિટ માંગી છે। એટલું જ નહીં, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ પોતાની બહેનને ટિકિટ મળે તે માટે ઈચ્છી રહ્યા છે, તે માટે તેમના દ્વારા પણ પ્રયાસ થઈ રહ્યા છે। એટલે આખા આખા ભારતીય જનતા પાર્ટીના જે વરિષ્ઠ નેતાઓ છે કે જે અત્યારે કોઈ ને કોઈ પદ પર છે, તેઓ પરિવારવાદ ચલાવીને આ વખતની ચૂંટણીમાં પોતાના ઘરમાં ટિકિટ આવે, પોતાના પરિવારજનોની ટિકિટ મળે તે માટેના પ્રયાસો કરવામાં લાગ્યા છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે આ એ જ પાર્ટી છે કે જે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નિશાનો બનાવીને પરિવારવાદનો આક્ષેપ કરતી આવી છે અને હવે એ જ પાર્ટીમાં પરિવારવાદ જોવા મળી રહ્યો છે। જી, આ નેતાઓએ પરિવાર માટે ટિકિટ માંગી તો છે, પણ શું એને મળવાની સંભાવના કેટલી દેખાઈ રહી છે? જુઓ, આ પરિવારવાદ જે ચાલી રહ્યો છે અને જે નેતાઓએ પોતાના પુત્રો માટે, પોતાના પરિવાર માટે ક્યાંક પત્ની કે ક્યાંક પુત્રી માટે ટિકિટ માંગી છે, એ આપવી કે નહીં એ મોવડી મંડળ નક્કી કરશે, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નક્કી કરશે। પરંતુ અત્યારે જે રીતે આ પરિવારવાદ ને લઈને જે ધારાસભ્યો છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એ સંપૂર્ણપણે એવું ઈચ્છી રહ્યા છે, તેમના મનમાં એવું છે કે તેઓએ વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટી અને અન્ય પાર્ટીઓમાંથી જેઓ ચૂંટાતા આવ્યા છે, સેવા કરતા આવ્યા છે, તે પરંપરા આગળ પણ ચાલવી જોઈએ અને એટલા માટે જ તેઓ પોતાના પરિવારના પુત્રો માટે, પુત્રી માટે કે પત્ની માટે પ્રયાસ કરી રહ્યા છે કે તેમને ટિકિટ મળવી જોઈએ। પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું છે, કારણ કે ભાજપ એક એવી પાર્ટી છે કે જેઓ અત્યાર સુધી તમામ રીતે પરિવારવાદનો વિરોધ કરતી આવી છે। તેઓ પોતે દાવો કરે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય કોઈ પરિવારવાદ નથી ચાલતો, અને એવામાં આ સેન્સરિંગ પ્રક્રિયામાં જે સામે આવી ચૂક્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ અન્ય પાર્ટીઓથી કમ નથી, તેઓ પણ ઈચ્છે છે કે તેમનો પરિવારવાદ તેમનો ચાલવો જોઈએ, તેમનું જે રાજકારણ છે આગળ વધવું જોઈએ, ને એટલા માટે તેમના પરિવારમાંથી ટિકિટ મળે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે। જી, રાજકોટથી મયુર સોની જોડાયા છે હવે આપણી સાથે। જી મયુર, ચૂંટણીને લઈને આજે પરિવારવાદનો મામલો સામે આવી રહ્યો છે, ભાજપના જે નેતાઓ છે એ પરિવારજનો માટે પણ ટિકિટ માંગી રહ્યા છે, તે અંગે શું છે આખો સમગ્ર મામલો?
બંસરી પાર્ટી વિથ ડિફરન્સ બીજેપી નું આ સ્લોગન છે અને તમામ લોકો આ પ્રકારે બીજેપી ને ઓળખે છે કે આ અલગ પાર્ટી છે, પરિવારવાદ થી બિલકુલ અલગ પાર્ટી છે, પરંતુ જે વર્ષોથી કોંગ્રેસના પરિવારવાદની સામે લડતી આવી છે તે જ પાર્ટીની અંદર હવે પરિવારવાદ ફૂલ્યો ફાલ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા છે, તેમના બહેને ટિકિટ માગી છે અને આ મુદ્દો અત્યારે જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તેની અંદર હોટ ટોપિક બની ગયો છે. તો બીજી તરફ રાજકોટ કોર્પોરેશનની અંદર પણ તાજેતરની અંદર જ ભરેલા જે લાભુભાઈ ખીમણિયા છે તેમણે પણ પોતાના પરિવારના સદસ્ય માટે ટિકિટ માગી છે. લાભુભાઈ પૂર્વ કોંગ્રેસી છે અને તેઓએ હવે બીજેપીનો ખેસ પહેર્યો છે. કુંવરજીભાઈ વિશે પણ બધા જ લોકો જાણે છે કે તે કોંગ્રેસી મૂળના છે અને મંત્રી બનવા માટે તેઓ બીજેપીની અંદર આવ્યા હતા. એટલે બંને જે નેતા છે તેમણે તો ટિકિટ માગી જ છે, પરંતુ વર્ષોથી બીજેપી સાથે સંકળાયેલા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા છે, તેમણે પણ પોતાના પરિવારની પુત્રવધુ માટે ટિકિટ માગી છે. એટલે કહી શકાય કે પાર્ટી વિથ ડિફરન્સની અંદર હવે પાર્ટી વિથ પરિવારવાદ આ સ્લોગન હવે બીજેપી માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંદર રાજકોટમાં ગુંજતું થયું છે. અને જે નાના કાર્યકર્તાઓ છે કે જેમને જિંદગી આખી ચપ્પલ ઘસીના છે, ખુરશીઓ પાથરી છે, બંગણો ફેરવ્યા છે, એ તમામ માટે હવે મુખ દર્શન પડે તેવી સ્થિતિ સર્જાય છે. તેના લઈને કાર્યકર્તાઓ છે, પેજ પ્રમુખો છે, અથવા તો જે લોકોએ મહેનત કરીને પાર્ટીને સિંચી છે તેમની અંદર હવે ગચવાટ જોવા મળી રહ્યો છે કે તેમના ભાગે શું કાયમ માટે મજૂરી. જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો કેબિનેટ મંત્રીના બહેને ભાજપમાંથી ટિકિટ માંગી છે. આખો પરિવારવાદનો મામલો સામે આવી રહ્યો છે. કુંવરજી બાવળિયાના બહેન નિરાંતબેન ધોલિયા માટે પણ ટિકિટ માંગવામાં આવી છે. વિંછિયા તાલુકા પંચાયતની બેઠક માટે આ ટિકિટ માંગવામાં આવી છે. અંગે વડોદરાના નેતાનું શું કહેવું છે આવો સાંભળીએ. એક વસ્તુ છે કે છેલ્લા 33 વર્ષથી આ વિસ્તારની મેં સેવા કરી છે, તો સ્વાભાવિક છે કે ખેતર મેં ખેડ્યું હોય તો એને પાક છે તે લેવાનો છે, તે દીકરાનો અધિકાર છે. અને એ નાતે એણે આજે ટિકિટમાં બીજું એજ્યુકેશનની દ્રષ્ટિએ જો તો પણ કદાચ જે ટિકિટો માંગે છે એમાં સૌથી વધુ એજ્યુકેટેડ તરીકે હશે. મારા દરેક ઇલેક્શનો એણે સંભાળેલા છે એટલે ઇલેક્શનનો પણ અનુભવ છે. મારી દીકરી જ્યારે યુનિવર્સિટીમાં લડી ત્યારે યુનિવર્સિટીનું ઇલેક્શનનું હેન્ડલિંગ પણ એણે કર્યું, ડભોઈની ચૂંટણીનું પણ હેન્ડલિંગ એણે કર્યું હતું. ધંધાકીય પણ અનુભવ છે અને વિસ્તારના મોટે ભાગના લોકોની લાગણીને માંગણી હતી કે તમે ધ્રુમિલને લડાવો, એટલા માટે જે તે આજે માંગણી કરાવી છે. પાર્ટી જે ડિસિઝન આપશે એની પર એક તો મહત્વના સમાચાર. વિંછિયા તાલુકા પંચાયતની બેઠક માટે પણ ટિકિટ માંગવામાં આવી છે. તે માટે ભવિષ્યમાં પણ ઇઝીલી પબ્લિકના કામ થાય, વિસ્તારના મતદારોના કામ થાય તે માટે આજે મેં ઉમેદવારી નોંધાવી છે. અને જે મારા પિતાશ્રીનું સપનું છે પૂર્વ વિસ્તારને ઇન્દ્રપુરી બનાવવાનું, એ સપનું સાકાર કરવા માટે પણ હું કામ કરતો રહીશ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપના જે નેતાઓ છે તે પરિવારવાદનો મામલો સામે આવ્યો છે. પોતાના પરિવાર માટે ટિકિટ માંગતા નજરે પડી રહ્યા છે. મહત્વના સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જામનગરમાં સવારે જ ફાયરિંગ થયું હતું તે અંગે આખો મામલો સામે આવી રહ્યો છે. મહત્વના સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ટીના પેઢડિયા પર થયું હતું ફાયરિંગ. શહેરના ઈવા પાર્ક વિસ્તારમાં આ ફાયરિંગ થયું હતું. જામનગરથી સમાચાર, ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વના સમાચાર જામનગરથી સવારે જે ફાયરિંગનો મામલો
ફાયરિંગની જે ઘટના બની હતી સવારે તે અંગે ટીનાપી ઢડિયા પર આ ફાયરિંગ થયું હતું અને જે ઇજાગ્રસ્ત લોકો થયા છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ફાયરિંગ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। जामनगर में वधु एक वक्त भयनो माहौल उभो थयो छे कारण के लालपुर रोड पर आवेल ईवा पार्क में आज सवारे फायरिंग नो बनाव बन्यो छे। जे रीते अहीं जे ईवा पार्क विस्तार छे के ज्यां बांधकामनी साइट आवेली छे अने त्यां टीना पेडडिया नामना जे व्यक्ति छे ते अहीं सवारे 8 वाग्यानी आसपास आव्या त्यां जे अजाण्या शख्सो द्वारा धड़ाधड़ तेमना पर फायरिंग करवामां आव्युं अने एक गोळी छे ते टीना पेडडियाना जे मोढाना भागे वागी जता तेमने हाल जीजी हॉस्पिटलमां सारवार अर्थे खसेडवामां आव्या छे। हाल जे रीते वात करवामां आवे तो पोलीस जे जामनगरनी तेओ द्वारा नाकाबंदी સહિતની જે તમામ જે કામે લાગી ચૂકી છે અને જે અજાણ્યા શખ્સો છે તેમને ઝડપી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। જો કે આ ફાયરિંગ પાછળનું જે કારણ છે તે હજુ સુધી અકબંધ છે, પરંતુ શંકાની સોય છે તે જામનગરના જે કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ પર ઉપર આવી, કારણ કે જે રીતે ભૂમાફિયા જયેશ પટેલ અને જે ટીના પેઢડિયા છે તેમના વચ્ચે જે મનદુખ હતું અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જયેશ પટેલે ફાયરિંગ કરાવ્યાનું હાલ જે ચર્ચા છે તે પણ વહેતી થઈ છે। જો કે આ ફાયરિંગને લઈને જામનગરમાં ચકચાર મચી જવા પામી છે। કેમેરા પર્સન રાહુલ જોશી સાથે સલમાન ખાન, મંતવી ન્યૂઝ, જામનગર। તો વધુ એક અગત્યના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં શાકભાજી વિક્રેતાઓનો હોબાળો જોવા મળી રહ્યો છે। મહત્વના સમાચાર જે સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, વરાછા ઝોન ઓફિસ પર આ હોબાળો જોવા મળ્યો છે। શાકભાજી વિક્રેતાઓને લઈને હોબાળો જોવા મળ્યો। સીતાનગર ખાતે પાથરણા ચાલુ રાખવાની માંગ સાથે શાકભાજી વિક્રેતાઓએ હોબાળો કર્યો। એસએમસી દ્વારા પાથરણા હાલમાં બંધ કરાયા છે, ત્યારે વરાછા ઝોન ઓફિસ ખાતે શાકભાજી વિક્રેતાઓનો હોબાળો જોવા મળ્યો। સુરતથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં શાકભાજી વિક્રેતાઓનો હોબાળો જોવા મળ્યો। વરાછા ઝોન ઓફિસ પર આ હોબાળો કરવામાં આવ્યો। પાથરણા પાથરવાને લઈને સીતાનગર ખાતે જે પાથરણા ચાલુ રાખવાની માંગ સાથે શાકભાજી વિક્રેતાઓ છે તે હોબાળો મચાવી રહ્યા છે। સુરતમાં શાકભાજી વિક્રેતાઓનું હોબાળો જોવા મળ્યું। મહત્વનું છે કે વરાછા ઝોન ઓફિસ પર આ હોબાળો શાકભાજી વિક્રેતાઓએ કર્યો। સીતાનગર ખાતે પાથરણા પાથરીને જે બેસતા હતા તેને ચાલુ રાખવાની માંગ સાથે એસએમસી દ્વારા પાથરણા જે હતા તેને હાલમાં બંધ કરવામાં આવ્યા છે, જેને લઈને આ શાકભાજી વિક્રેતાઓ વિરોધ ઉઠાવી રહ્યા છે અને તેમનો હોબાળો જોવા મળ્યો। તો મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટમાં મરચાના ભાવમાં વધારો જોવા મળ્યો છે। રાજકોટના માર્કેટયાર્ડમાં મરચાની આવકમાં વધારો થતો જોવા મળ્યો। માર્કેટયાર્ડમાં આજે મરચાની 4000 ભારીની આવક જોવા મળી। માર્કેટયાર્ડમાં મરચાનો જે ભાવ છે તે 2200 થી લઈ 3200 રૂપિયા થયો છે। અતિવૃષ્ટિના કારણે મરચાના ઉત્પાદનમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવ સારા હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। તો રાજકોટ માર્કેટયાર્ડમાં મરચાની આવકમાં વધારો થતો જોવા મળ્યો છે। માર્કેટયાર્ડમાં આજે મરચાની 4000 ભારીની આવક થયેલી જોવા મળતા માર્કેટયાર્ડમાં મરચાનો ભાવ 2200 થી 3200 રૂપિયા છે અને અતિવૃષ્ટિના કારણે મરચાના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે આજે ભાવ સારા મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। તો વધુ એક સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બુટલેગરની દાદાગીરી સામે આવી છે। મહત્વના સમાચાર સુરતમાં બુટલેગરની દાદાગીરી સામે આવી છે। અમરોલી વિસ્તારમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે। હોટલમાં જમવા બેસેલ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો। માર મારવાની આ સમગ્ર ઘટના જે હતી તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને પોલીસે વિદ્યાર્થીની ફરિયાદ ન લેતા વિવાદ સામે આવ્યો છે। સુરતમાં બુટલેગરની દાદાગીરી સામે આવી છે।
होटल में विद्यार्थी जे हतो तेने मार मारवामां आव्यो। अमरोली विस्तार में विद्यार्थी ने आ मार मारवामां आव्यो छे। होटल में जमवा बेसेल विद्यार्थी ने मार मरायो ने उपरथी आ विद्यार्थी नी फरियाद पण दाखल न करी। आ समग्र जे घटना हती मार मारवानी ते सीसीटीवी केमरा में कैद थई छे अने आ अंगे पोलीसे विद्यार्थी नी फरियाद न लेता समग्र विवाद सामे आव्यो छे। सूरतमां बुटलेगरनी दादागिरी सामे आवी अमरोली विस्तारनी घटना छे ज्यां एक विद्यार्थी ने मार मारवामां आव्यो। आ विद्यार्थी होटलमां जमवा बेसेलो हतो अने तेने मार मारवामां आव्यो। आजे समग्र घटना हती ते सीसीटीवी केमरामां कैद थई छे। वधु माहिती माटे संजय महंत जोडाय छे। जी संजय, आ विद्यार्थिनीने मार मारवामां आव्यो छे ते अंगे शुं छे वधु अपडेट? અમરેલી વિસ્તારની આ ઘટના છે કે હોટલમાં જયારે વિદ્યાર્થી જમી રહ્યો હતો ત્યારે બુટલે ગયા તેનો સાગરતો હતો અને પહોંચી ગયા હતા અને ધોરમાર મારવામાં આવ્યો હતો। કારણ એટલું સામે આવી રહ્યું છે કે બુટલે ગયાને એવી શંકા હતી કે તેના જે વિદેશી દારૂનો ઔદ્યોગિક ચલાવી રહ્યો છે તેની વિડીયો શૂટિંગ વિદ્યાર્થીએ કર્યું હતું અને આ શંકાના આધારે તેને માર માર્યો છે। જાહેરમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે ત્યારે અમરેલી પોલીસની કામગીરી સામે શંકાની સૌ પડકાર ટકાઈ રહી છે। કારણ કે અમરેલી વિસ્તારમાં આ રીતે વિદ્યાર્થીને જાહેરમાં માર મારવામાં આવે છે અને કારણ એ જ જણાવવામાં આવે છે કે તેણે તેના અડધાનું શૂટિંગ કર્યું હતું। જી આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અમરોલી વિસ્તારમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે। હોટલમાં જમવા બેસેલો હતો આ વિદ્યાર્થી જેને માર મરાયો